विद्यार्थी मित्रों आज आप यौगशील पॉलिमराइजेशन प्रक्रिया विषय भणशु। तो यौगशील पॉलिमराइजेशन प्रक्रिया के भाई पॉलिमर पदार्थ की रचना है बे प्रकार की प्रक्रियाओं ने आधार थती हो यौगशील पॉलिमराइजेशन प्रक्रिया थाय अथवा तो संगणन पॉलिमराइजेशन प्रक्रिया। तो हवे तेमां यौगशील पॉलिमराइजेशन प्रक्रिया छे एना पर पाछा अलग अलग पेटा प्रकार पड़े, कुल त्रण पेटा प्रकार आपी शकाय। पहेलू मुक्त मूलक क्रियाविधि द्वारा बने એટલે કે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન, પછી આયનીય સ્પીસીસ બનતી હોય, દાખલા તરીકે પ્રક્રિયાના દરેક તબક્કે ધનાયન બનતો હોય તો એને કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા એટલે કે કેટાયોનિક ક્રિયાવિધિ કહી શકાય। જો પ્રક્રિયાના દરેક તબક્કે ઋણાયન બનતો હોય તો આપણે એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન એટલે કે એનાયનિક ક્રિયાવિધિ કહી શકીએ। આપણી એનસીઆરટી ની ટેક્સ્ટબુક ની અંદર આપણે મુક્ત મૂલક ક્રિયાવિધિ આપેલી છે। હવે મુક્ત મૂલક એટલે શું એ તો તમને ખબર હોય કે જ્યારે બે પરમાણુ વચ્ચે દ્વિબંધ તૂટે તો બંધનો ઇલેક્ટ્રોન બંને પરમાણુ પાસે જાય, એટલે એની પાસે ધન વીજભાર પણ ન હોય કે ઋણ વીજભાર પણ ન હોય, માત્ર ઇલેક્ટ્રોન હોય, તો તેવા પરમાણુને કહેવાય છે મુક્ત મૂલક, જે ખૂબ જ સક્રિય હોય તેમજ તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે। તમે મુક્ત મૂલક ક્રિયાવિધિ છે એના પણ ત્રણ તબક્કા છે, શૃંખલા પ્રારંભન એટલે કે એને ચેઇન ઇનિશિયેટર તરીકે ઓળખવામાં આવે, પછી શૃંખલા સંચરણ જેને કહેવાય ચેઇન પ્રોપોગેશન, અને ત્રીજું શૃંખલા સમાપન એને કહેવાય ચેઇન ટર્મિનેશન। તો થોડુંક ઇંગ્લિશ વર્ડ પણ તમારી બુકમાં આપેલા છે, શૃંખલા પ્રારંભન જેને ચેઇન ઇનિશિયેટર કહીએ, તો ઇનિશિયેટર એટલે શું એને આપણે કહેવાય પ્રારંભક। કેટલાક રાસાયણિક પદાર્થો રાસાયણિક પ્રક્રિયાને શરૂ કરવામાં મદદરૂપ થાય તો એને આપણે કહીએ છીએ પ્રારંભક, અને ઇંગ્લિશમાં કહેવાય ઇનિશિયેટર્સ। તો આવા ઇનિશિયેટર પદાર્થો તરીકે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગમાં લઈ શકાય, દાખલા તરીકે તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ છે, બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે, એસિટાઇલ પેરોક્સાઇડ છે, આમાંથી આપણે કોઈ એક પદાર્થનો ઉપયોગ છે ઇનિશિયેટર તરીકે કરી શકીએ છીએ। તો હવે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા હંમેશા દ્વિબંધ ધરાવતા કે ત્રિબંધ ધરાવતા પરમાણુઓ એકબીજા સાથે આ ત્રણ પૈકી કોઈ એક પ્રક્રિયા દ્વારા મુક્ત મૂલક કે કેટાયનિક કે એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા પોલિમર પદાર્થની રચના કરે છે। તો તેની અંદર આપણે આપણે મુક્ત મૂલક ક્રિયાવિધિ છે એ ડિટેલમાં આપેલી છે, જેનો ડિટેલથી અભ્યાસ કરીએ। તો જુઓ સૌ પ્રથમ આમાંથી કોઈ એક ઇનિશિયેટર છે એ આપણને પ્રક્રિયાને પ્રારંભ કરવા મદદરૂપ થાય છે। તો આપણે ઇથિનમાંથી પોલિથીન કેવી રીતે બને તેના ઉદાહરણ દ્વારા આ વસ્તુ આપણે મુક્ત મૂલકની ક્રિયાવિધિ સમજીએ। તો હવે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું આ સૂત્ર છે C6H5C(O), વળી પાછું ઓક્સિજન ઓક્સિજન એની સાથે જોડાયેલું, વળી પાછું અહીં C(O) અને C6H5। તો આને આપણે કહીએ છીએ બેન્ઝોઇલ પેરોક્સાઇડ, આનું નામ છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ। હવે જો ફિનાઇલ ની જગ્યાએ CH3 આવેલું હોય તો એને આપણે કહેવાય એસિટાઇલ પેરોક્સાઇડ। તો સૌ પ્રથમ જ્યારે આપણે ઉર્જા આપીએ છીએ ત્યારે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે એનું સમભાગી વિભાજન થાય, એમાંનો જો આ ઓક્સિજન ઓક્સિજન બંધ છે, જો બરાબર ધ્યાન દેજો આ ઓક્સિજન ઓક્સિજન બંધ છે એ નિર્બળ હોય એ તૂટે એનું સમભાગી વિભાજન થાય। જો ખાસ અહીં તમારા માટે શબ્દ લખું છું સમભાગી વિભાજન થાય। અચ્છા સમભાગી વિભાજન થાય એટલે શું થશે, તો કે બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે, હવે આપણને આવા બે અણુ પ્રાપ્ત થશે C6H5C(O) અને હવે અહીં ઓક્સિજન છે એની પાસે આવું ઇલેક્ટ્રોન છે, તો આપણને બે અણુ પ્રાપ્ત થયા। હવે આજે પ્રાપ્ત થયો મુક્ત મૂલક, થયો મુક્ત મૂલક છે એ સક્રિય છે, તો વળી પાછું એવું થશે કે આ મુક્ત મૂલક છે એમાં પણ વળી પાછું વિભાજન થાય, હવે એમાં એવું થશે કે આ બંધનો ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન કાર્બન ખેંચી લઈએ, અને વળી પાછું આમાંથી બે વસ્તુ છૂટી પડશે, એક આપણને મળશે ફિનાઇલ મુક્ત મૂલક, આ રીતે આપણે ફિનાઇલ મુક્ત મૂલક મળ્યો અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી ગઈ। હવે આ બંધ તૂટ્યો એનું ઇલેક્ટ્રોન કાર્બન પાસે આવ્યું,
ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન છે, કાર્બન પાસે ઇલેક્ટ્રોન છે, એટલે એમની વચ્ચે દ્વિબંધ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. તો આપણે આ જે પ્રાપ્ત થયું એ બીજું કાંઈ નહીં પણ ફિનાઇલ મુક્ત મૂલક છે. તો હવે આ ફિનાઇલ મુક્ત મૂલક જે પ્રાપ્ત થયો તે મોનોમરના અણુ સાથે જોડાતો જશે. એટલે આપણો પહેલો તબક્કો શૃંખલા પ્રારંભન અહીંથી શરૂઆત થાય. તો હવે આ ફિનાઇલ મુક્ત મૂલક છે તે આવા ઇથિનનો એક અણુ લીધો છે CH2 ડબલ બોન્ડ CH2, તેની સાથે પ્રક્રિયાનો પ્રારંભ કરશે. એટલે આનો આ દ્વિબંધમાંનો એક બંધ તૂટે અને બંને પરમાણુ છે એક ઇલેક્ટ્રોન મેળવે, બંને પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે, એટલે આ ફિનાઇલ આ કાર્બન સાથે જોડાય અને આપણને આવો એક નવો મુક્ત મૂલક પ્રાપ્ત થાય C6H5 CH2 અને કાર્બન પાસે એની એક સંયોજકતા ઘટે છે અને ઇલેક્ટ્રોન છે, એટલે હવે આપણે આ નવો મુક્ત મૂલક પ્રાપ્ત થયો. હવે આ પ્રક્રિયા સતત 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 ચાલુ રહેશે. આ મુક્ત મૂલક છે વળી પાછો નવા ઇથિનના અણુ સાથે આ રીતે જોડાશે અને પ્રક્રિયાના દરેક તબક્કે મુક્ત મૂલક બનતો જશે, એટલા માટે આને કહેવાય છે મુક્ત મૂલક ક્રિયાવિધિ. તો વળી પાછો આ બંધ તૂટ્યો અને વળી પાછો બંધ તૂટ્યો અને આ મુક્ત મૂલક સાથે આ કાર્બન છે જોડાણ, તો વળી પાછો આપણે નવો મુક્ત મૂલક પ્રાપ્ત થાય જેને આપણે આ રીતે લખી શકીએ C6H5 CH2 એક અણુ હતો, હવે આવો બીજો અણુ આવી ગયો એટલે CH2 અને વળી પાછો અંતે આવો મુક્ત મૂલક. તો આમ એક પછી એક આવા અસંખ્ય અણુ જોડાતા જાય. માની લો કે આવા એન અણુ જોડાઈ ગયા તો મને આ રીતે આમ આવી એક લાંબી એક શૃંખલા પ્રાપ્ત થઈ. તો હવે આ બીજો જે લાંબી શૃંખલા પ્રાપ્ત થઈ એને આપણે કહીએ છીએ શૃંખલા સંચરણનો તબક્કો. શરૂઆતનો પહેલો તબક્કો એટલે આવો પહેલો મોનોમર બન્યો, પછી એની સાથે અનેક એક પછી એક જોડાતા જાય. જો બરાબર ધ્યાન દો એક પછી એક જોડાતા જાય અને આવા અસંખ્ય એન અણુ જોડાય તો આપણને આવી એક લાંબી શૃંખલા પ્રાપ્ત થાય. તો આવી લાંબી શૃંખલા પ્રાપ્ત થાય એને આપણે કહીએ છીએ શૃંખલા સંચરણનો તબક્કો. હવે પ્રક્રિયાના અંતે આવી બે લાંબી શૃંખલાઓ એકબીજા સાથે મુક્ત મૂલક દ્વારા જોડાય. તો હવે આપણો આ પ્રક્રિયાનો આવો ત્રીજો તબક્કો આવશે જેને આપણે કહીએ છીએ શૃંખલા સમાપનનો તબક્કો, કે આપણે જેની અંદર આવા દાખલા તરીકે CH2 ના એન અણુ ધરાવતી લાંબી એક શૃંખલા છે તેની સાથે આની સાથે આવો બીજી એક શૃંખલા છે એ જોડાશે. દાખલા તરીકે અહીંથી આ બીજી એક શૃંખલા છે એ પણ જોડાય છે C6H5 CH2 આ વળી પછી એન ટાઈમ્સ અને CH2. તો જો આ શૃંખલા છે એ બંને પાસે મુક્ત મૂલક છે આવી બે લાંબી શૃંખલા, બંને એકબીજા સાથે અહીંથી જોડાય છે અને આપણે એક આવો લાંબો એક મુક્ત મૂલક થી પ્રાપ્ત થાય C6H5 CH2 CH2. એમ એનો વખત લખ્યા પાછા વળી પાછા અહીં CH2 CH2 જોડાઈ ગયું અને વળી પાછું છેલ્લે આવા અસંખ્ય અણુઓ છે એકબીજા સાથે જોડાયા. તો હવે જો અહીં હવે પ્રક્રિયાના અંતે હવે મુક્ત મૂલક રહેતો નથી અને આવી એક લાંબી શૃંખલા પ્રાપ્ત થઈ. હવે માનો કે આવી લાંબી શૃંખલાની અંદર આ 50 એન બરાબર 50 હોય 50 હોય 50 હોય બધા જોડાઈ જાય. તો હવે આપણને આવો એક લાંબો પદાર્થ જે પ્રાપ્ત થાય છે કે જેની અંદર આપણે લખી શકીએ કે આ એન છે વળી પાછા એન છે વળી પાછા એન, બધાનો સરવાળો કરીએ એને એક નવો એન નો નંબર આપી દો તો આપણને આ એક પોલિમર પદાર્થ છે એ પ્રાપ્ત થયો. તો આ પોલિમર પદાર્થ પ્રાપ્ત થયો તે હવે બેમાંથી એક પ્રકારનો હોઈ શકે. જો એમાં એક જ પ્રકારના મોનોમરમાંથી બન્યો હોય આ પોલિમર પદાર્થ તો તેને આપણે સમ પોલિમર કહીએ અને જો બે જુદા જુદા પ્રકારના મોનોમરમાંથી પોલિમર પદાર્થ મળે તો તેને આપણે સહ પોલિમર કહીએ છીએ. તો જુઓ આજે આપણને પોલિમર પ્રાપ્ત થયો તે એક જ પ્રકારના મોનોમરમાંથી બનેલો છે, માટે આ પોલિમર માટે આપણે લખી શકીએ કે આ છે સમ પોલિમર છે અને તેની અંદર આવર્તનીય એકમ કયો છે તો કે ઇથિન માંથી આવે છે, માટે આ આપણને પ્રાપ્ત થાય છે બીજું કાંઈ નહીં પણ પોલિથીન છે.
तो आम आपने आ पॉलिथीन छे ई त्रण तबक्कानी क्रियाविधि थी मळे छे। तो मुक्त मूलक क्रियाविधि नो पहेलो तबक्को श्रृंखलानुं प्रारंभन। तो जेनी अंदर आमांथी आवा कोई पण श्रृंखला प्रारंभक एटले के चेन इनिशिएटर छे एमां बेन्झोइल पेरोक्साइड होय एनुं संभावी विभाजन थयुं, बंने परमाणु पासे एक एक इलेक्ट्रॉन गयो जेथी मुक्त मूलक मळ्यो। आ मुक्त मूलक माथी वळी पाछुं संभावी विभाजन थाय अने आपणे ફિનાઇલ મુક્ત મૂલક મળે। હવે આ ફિનાઇલ મુક્ત મૂલક છે ઈ મોનોમરના અણુ સાથે જોડાય અને નવો મુક્ત મૂલક આપે અને પ્રક્રિયાનો પહેલો તબક્કો શૃંખલા પ્રારંભન। બીજા તબક્કામાં તો કે આ મોનોમર છે ઈ નવા મોનોમરના અણુ સાથે જોડાતો જાય અને એક લાંબી 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 શૃંખલા આપતો જાય। તો એ લાંબી શૃંખલા આપેને આપણે શૃંખલા સંચરણ કહીએ, ચેઇન પ્રોપોગેશન। અને ત્રીજા તબક્કામાં આવી બે લાંબી શૃંખલાઓ એકબીજા સાથે આ મુક્ત મૂલક મારફત જોડાય અને એક નવી મોટી શૃંખલા આપે કે જેમાં હવે મુક્ત મૂલક નથી, તો તે આપણને પોલિમર પદાર્થ આપણને આપે છે અને એ પ્રક્રિયા સમાપ્ત થાય છે, માટે તેને કહેવાય શૃંખલા સમાપન। હવે પોલિમર જે પ્રાપ્ત થાય તેઓ એક જ પ્રકારના મોનોમરમાંથી બન્યો તો એને આપણે સમપોલિમર કહીએ, જો બે જુદા જુદા પ્રકારના મોનોમરમાંથી બન્યો તો એને સહપોલિમર કહેવાય। તો આપણે ઇથીન મોનોમરમાંથી આ પોલિમર પ્રાપ્ત થયો તો એને કહેવાય છે પોલિથીન પોલિમર। તો આજે આપણે પોલિમર પદાર્થની બનાવટ માટેની મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન ક્રિયાવિધિ વિશે ભણ્યા। ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।